સરકારી યોજનામાં કૌભાંડનો સિલસિલો બંધ થવાનું નામ નથી લેતો. થોડા દિવસ પહેલા જ ઠાસરામાં શૌચાલય બનાવવાના નામે માત્ર પ્રજા સાથે મજા કરી હોય તેમ ચાર દિવાલનું એક ખોખું ઊભું કરી દેવામાં આવ્યું હતું. આ જ બાબતોને આગળ ધપાવતા દેવભૂમિ દ્વારકામાં પણ શૌચાલયના નામે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. 2.75 કરોડના કૌભાંડમાં જિલ્લા એસીબીએ 19 વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકા વિસ્તારમાં શૌચાલયના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે. દેવારામ વાલા રબારી નામના શખ્સે મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા કલેક્ટર સહિતને ફરિયાદ લેખિતમાં કરી છે, પરંતુ ત્યારે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી. બાદમાં સમગ્ર મામલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી, જેના કારણે હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે એસીબીને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં તપાસ શરૂ થતા વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક અધિકારીઓએ પદાધિકારીઓએ અંદાજે રૂપિયા 3.25 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનું સામે આવ્યું છે. આ સંસ્થાના વ્યક્તિઓ અને સંસ્થાએ કુલ 4,300 શૌચાલય બનાવવાની જગ્યાએ કોઈ સ્થળ ઉપર શૌચાલય જ નથી બનાવ્યા હોવાની ફરિયાદના પગલે તપાસ શરૂ થઈ છે, જેમાં એસીબીને તપાસ શરૂ કર્યા બાદ કુલ 19 સામે વિધિવત ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 5 વર્ષમાં આ કૌભાંડ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત રાજ્યના શહેરોને જાહેરમાં શૌચાલયથી મુક્ત બનાવવા માટે નિર્મળ ગુજરાત વ્યક્તિગત શૌચાલય નિર્માણ યોજના અંતર્ગત ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. ઓખા નગરપાલિકામાં 6,752 લાભાર્થીઓ શૌચાલય વિહોણા હતા અને તેનો કોન્ટ્રાક્ટ 7 જેટલી અલગ અલગ સંસ્થાઓને આપવામાં આવ્યો હતો. આ સંસ્થાઓએ એ વર્ષ 2013 અને 2014 અને વર્ષ 2014-15 દરમિયાન 4,300 જેટલા શૌચાલય બનાવવાનો રિપોર્ટ આપ્યો છે, પરંતુ જે તે સમયના એન્જિનિયર અને પ્રમુખ ચીફ ઓફિસર અને અન્ય સંસ્થાઓ એ ચેક કર્યા વગર શૌચાલય બન્યા નથી, છતાં પણ તેના બિલ મંજૂર કરી દીધા, તેમજ ખોટા બિલ મંજૂર કરી અને ખોટા પ્રમાણપત્રો પણ ખરાઈ તરીકે ઉપયોગમાં લઈ બિલો મંજૂર કરી લીધા છે, જેઓ માટે સરકારના નમૂના મુજબ શૌચાલય બાંધવા માટે ધંધુકાની 7 સંસ્થાઓને કામ સોંપવામાં આવ્યું હતું. શૌચાલય કૌભાંડ મામલે એસીબી પોલીસે 19 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આઈપીસી કલમ 120B, 406, 409, 465, 467, 468, 471 તથા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે, જેની આગળની તપાસ ચાલુ છે. રાજ્ય સરકાર શ્રી દ્વારા નિર્મલ ગુજરાત સ્વચ્છ મિશન અંતર્ગત શહેરી વિસ્તારોમાં જે શૌચાલય બનાવવાની યોજના હતી તેમાં ઓખા નગરપાલિકામાં 7 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓને આ કામ સોંપવામાં આવ્યું હતું. આ કામગીરી જ્યારે ચાલતી હતી ત્યારે ઘણી બધી ફરિયાદો સ્થાનિકથી મળતા અમે જિલ્લા કક્ષાએ એ ત્યાંથી તમામ ફોટોગ્રાફ સીડી 3,000 જેટલા શૌચાલયને મંગાવીને વિશદતાથી અભ્યાસ કરેલો. ત્યારે જ ખ્યાલ આવ્યો કે ભાઈ આ સંસ્થાઓએ જે બનાવવાનું કામ કર્યું છે યોગ્ય નથી, કંઈક ને કંઈક અનિયમિતતા રહેલી છે. એટલે પછી એ બધી બાબતોની સમયાંતરે ફરિયાદો થવા માંડી. જિલ્લા કક્ષાએ જિલ્લા મ્યુનિસિપલ અધિકારી તરીકે અમે એસીબીમાં તપાસ સોંપવાનો નિર્દેશ કરાયો. મેં આ જે ઓખા નગરપાલિકાની મારી લડત હતી આજ 4-5 વર્ષથી એ હાઈકોર્ટની અંદરમાં મને જે મેં પિટિશન દાખલ કરાવી હતી એનો મને અટર્ની ન્યાય મળ્યો છે અને આની હજી થર્ડ તપાસ થાય, હજી તપાસ થવી જોઈએ. પણ ક્યાંય ઓખા નગરપાલિકાની અંદરમાં શૌચાલય બન્યા નથી. ચીફ ઓફિસરો, કર્મચારીઓ, પ્રમુખો આનો ભ્રષ્ટાચાર કર્યો કરોડો રૂપિયાનો. હવે મારે એમ કરવાનો છે આની તાત્કાલિક હજી આની તપાસ થાય, હજી આમાં બહાર નીકળે એમ છે. Bureau Report, CN24 News.